हेलो दोस्तों, तो अमे आव्या छीए अत्यारे कीटनाशक केन्द्र में। तो अहीं त्यारे जे कोई कीड़ा होय आ ते बधु ईयर बयर जे कंई होय तेनुं बधु सोल्यूशन छे त्यामां आवे छे। तो जो आ मगफळीमां नुकसान करती जीवातो ओळख अने नुकसान ते आमां छे, तमे वाँची लेजो। मगफळी नुकसान करती जीवातो ओळख अने नुकसान आ बे फोटा आवी गया छे, कंई वांधो नहीं। सफेद घेण, मूंडा अने संकलित जीवात व्यवस्थापन छे। कपासमां नुकसान करती चूसिया प्रकारनी जीवातो छे आ बधी। गुलाबी ईयળ અને સંકલિત જીવાત વ્યવસ્થાપન છે। પછી રાઈસ નુકસાન કરતી જીવાતો અને સંકલિત જીવાત વ્યવસ્થાપન છે। તલમાં નુકસાન કરતી જીવાતો અને સંકલિત જીવાત વ્યવસ્થાપન। પછી છે કપાસ, ઝીંડવા, કોરી ખાનાર ઈયળો એનું નુકસાન જે હોય। શેરડીમાં નુકસાન કરતી જીવાતો અને સંકલિત જીવાત વ્યવસ્થાપન છે। કઠોળમાં નુકસાન કરતી જીવાતો અને સંકલિત જીવાત વ્યવસ્થાપન છે આમાં। પછી આ શેરડીમાં નુકસાન કરતી જીવાતો છે, તમે જોઈ રહ્યા છો ફોટોમાં। દિવેલામાં નુકસાન કરતી જીવાતો છે। પછી આ દિવેલોમાં નુકસાન કરતી જીવાતો છે તેનું કઈ રીતના નુકસાન બધું આમાં લખેલું છે, જોઈ લો। શાકભાજીમાં નુકસાન કરતી જીવાતો કઈ કેવું નુકસાન હોય, શું કરે, બધું આમાં લખેલું જ છે, જોઈ લો તમે આ બધું। પછી આ શાકભાજીમાં નુકસાન કરે છે તેનું નુકસાન કેવું હોય, કેવી જીવાત દેખાય। આ આંબાના પાનમાં નુકસાન કરતી જીવાતો છે, જોઈ લો એનો કઈ રીતે રંગ હોય, આ તે આંબાની ફ્રીપ્સ આવે ને એ બધું જોઈ શકાય। આ આંબાના મધ્યા, જેને મધ્યા અમે ગુજરાતીમાં ટમરા કહીએ, નારિયેળની કથરી અને સંકલિત જીવાત આ જુઓ, નારિયેળમાં નુકસાન કરતી જીવાતો છે। પછી આ રસ ચૂસનારા ફૂંદાનો ઉપદ્રવ અને તેનું સંકલિત આમાં લખેલું છે, તમે વાંચી લો। લીંબુમાં નુકસાન કરતી જીવાતો છે, અને લીંબુના બગીચા છે તે જોઈ શકે છે આમાં બધું। પછી દાડમમાં નુકસાન કરતી જીવાતો, દાડમમાં જો ટીડડા બધું નુકસાન કરે છે। ચીકુમાં નુકસાન કરતી જીવાતો છે, એ કઈ રીતના નુકસાન કરે, કેવા દેખાય જીવા જીવડા એ બધું છે આમાં, જો આ કાળા કાળા ઝીણા બધા છે। આ પપૈયામાં નુકસાન કરતી જીવાતો છે, સફેદ રંગની માખી બધું આવે। ભાઈ કેળમાં નુકસાન કરતી જીવાતો, આમાં ઈયળ બધી મકોડા જેવું છે। ધાન્ય વર્ગના પાકોમાં નુકસાન કરતી જીવાતો છે, એ કઈ રીતના છે આ તે બધું આવે આમાં બતાવે જ છે। રોગવાહક જીવાતો, લીલી ઈયળ, દોડવા, કોરી ખાનાર ઈયળ અને સંકલિત જીવાત, જે કોઈ પાંદડા ખાઈ જતી હોય યાર એ બધી આવે આમાં, એ આવે જે કઈ રીતનું નુકસાન કરે એ પણ આમાં લખેલું જ છે, વાંચજો। ફળોના પાકોમાં નુકસાન, શાકભાજીના પાકોમાં નુકસાન, કઈ રીતના એ શું નુકસાન કરે, ઈયળ કેવી દેખાય, આ મોલોમસી છે, મોલોમસી તો બહુ આવે છે, તળતળિયા છે, આ પોપટકી આ જો થ્રીપ્સ અને સંકલિત જીવા, થ્રીપ્સ કીએ, થ્રીપ્સનો એ બહુ ત્રાસ છે, જો તમે જોઈ શકો છો। સફેદ માખી અને સંકલિત જીવાત, આ સફેદ માખી વધારે આવે, ચિટકો આ ઝીણા ઝીણા બહુ જાજા બધા આવે, એ કઈ રીતે એનું શું કરવું, કઈ રીતે જાય એ બધું આમાં લખેલું છે। પાન કથીરી અને સંકલિત જીવાત, મકડી આ શું છે બધું, ગોળ અહીંયા કોને મેકો, જનાવર બધા સાચા છે આ, કેટલા બધા જો, હા ડોલ કાચીડો છે, ઉંદેડો, ઓક્ટોપસ, યાર એક આ ડેડકો સમજો, પતાડ્યો ડેડકો, દોસ્તો આ વિચ્છી છે, વિચ્છી હાચો છે, નાનો કાચબો છે, કરોડિયો, અયાર છે, આમાં કંઈક છે, ચામાં ચીડિયું હોય યાર।
આ છે આંબાના પાકને જીવાતો જોઈ રહ્યા છો, પછી આ છે મગફળીના પાકને જીવાતો, ફોટો સરખો નથી આવ્યો પણ આ એને નુકસાન કરે. આ ધેણની જાતો છે, આ બધા જીવડા અલગ અલગ પ્રકારના છે, સાચવીને રેખા છે. શેરડીના ભીંગડાવાળી જાતના પરભક્ષી આ બધા, પછી સંગ્રહિત અનાજોની જાત જીવાતો જેને નિયંત્રણ કઈ રીતે કરાય પણ આપેલું છે એમાં. તો પછી જો હવે આ શેરડીનું છે સફેદ માખી ઉદય જે નિયંત્રણ અને કઈ રીતે લાવી શકાય તે છે, પછી આ કાતરા ઘઉંની ઉદય એનું નિયંત્રણ કઈ રીતે લાવી શકાય તે પણ ફોટોમાં આપેલું છે, પછી આ ઉંદરનું નુકસાન છે શું શું ઉંદર નુકસાન કરે એ લખેલું છે, પછી ઉંદરને આ કઈ રીતે પકડવો એનું ટ્રેપ ઉપર છે એ જોઈ જોવું તમારે, પછી અનાજ સંગ્રહેલા અનાજની જીવાતો કઈ રીતે નિયંત્રણમાં લાવી શકાય તે બધું આવેલું છે આમાં જોઈ લેવું બધા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને આવા નવા 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 વિડીયો મળતા રહે. બાય બાય.